કોન્ટ્રીબ્યુશન કર્યું છે. આઈટીસી, કોલ ઇન્ડિયા અને ભેલ બીજા એવા કાઉન્ટર્સ છે કે જ્યાં 2.5 થી લઈને લગભગ 3% સુધીનો વધારાની ઇમ્પેક્ટ જોવા મળી હતી અને અત્યારે બજાર બંધ થઈ ચૂક્યા છે. પ્રોવિઝનલ ફિગર્સ આપણી સામે છે, એ મુજબ જોઈએ તો 8501 લેવલ નિફ્ટીમાં દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ 28013 લેવલ ઉપર અહીંયા દેખાઈ રહ્યો છે. મિડ એન્ડ સ્મોલ કેપ લેવલ ઉપર બંનેમાં જોઈએ તો સારી ખરીદદારી, 3.5% સુધીનો વધારો સ્મોલ કેપમાં, જ્યારે ઓલમોસ્ટ 1.5% વધારો અહીંયા મિડ કેપ ઇન્ડેક્સમાં આવતા જોયો છે. અને બેંક નિફ્ટી પણ જોઈએ તો 0.25% સુધીની મજબૂતીમાં દેખાય છે. જીગ્નેશ, જે રીતના આપણે અહીંયા ચર્ચા કરી હતા, બજાર અહીંથી એક પોઝિટિવ ટ્રેન્ડમાં આવતું દેખાઈ રહ્યું છે. 8500 લેવલ જો આપણે ફાઇનલ ફિગર સમયે પણ જોઈએ કે ટકી રહે છે તો શું આઉટલુક બનશે? વિક્રમ, સૌથી પહેલાં તો આ જે રેલી માર્કેટમાં આવી રહી છે એ અનએક્સપેક્ટેડ નથી, પ્યોરલી ઇટ વોઝ ઓન ધ એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ. કારણ કે નિફ્ટી જે રીતના નીચે પડતી હતી તે લોઅર બોટમ નિફ્ટીએ બનાવ્યા પછી પણ નિફ્ટીને ઉપર જવું અનિવાર્ય હતું. અત્યારના જે પુલ બેક દેખાઈ રહ્યું છે, મને એવું લાગે છે કે આવનાર સમયમાં માર્કેટમાં ટકી રહેવું જોઈએ. આજના દિવસનો મીન કહી શકાય તે અરાઉન્ડ 8440 છે. આપણી પાસે પ્રોવિઝનલ ફિગર આવશે પછી આપણે વધારે આના ઉપર કહી શકીશું, પરંતુ 8440ની ઉપર નિફ્ટી ઇવન કાલના દિવસે પણ સ્ટ્રોંગર રહેવા જઈ રહી છે. મને એવું લાગે છે કે નિફ્ટી પાસે 8550ની આસપાસ એક રેઝિસ્ટન્સ દેખાય છે, પરંતુ એ નિફ્ટી જો એ રેઝિસ્ટન્સને તોડશે તો ઉપરની તરફ હજી પણ નિફ્ટી પાસે 8585ના લેવલ અકબંધ છે. એટલે હું માનીશ કે કાલના દિવસે પણ નિફ્ટીમાં બાય કરવું જોઈએ, 8440 નીચેની તરફ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ઓફકોર્સ ઉપરની તરફ રિટર્ન મળવાની પૂરેપૂરી આશાઓ છે. ઓકે, તારે સમય તો છે રજા લેવાનો ગૌરવજી ગૌરવ.